નાના વરાછા ગામ ખાતે આવેલ અમીદી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ નગર હાઉસિંગ સોસાયટી પાછળ આવેલ મારુતિ બેકરી દ્વારા રાત્રિના સમયે માલ બનાવતા ભઠ્ઠીનો ધુમાડો સ્થાનિકોને પરેશાન કરતો હોવાની રાવ સાથે મ્યુનિસિપલ કમિશનરને સંબોધી વરાછા ઝોન કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નાના વરાછા ગામ અમીદી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ નગર હાઉસિંગ સોસાયટીના લોકો છેલ્લા ઘણા સમયથી સોસાયટીની પાછળ આવેલ મારુતિ બેકરીના ધુમાડાથી પરેશાન છે. રાત્રિના સમયે બેકરીમાં માલ બનાવતા ભઠ્ઠીનો ધુમાડો સોસાયટીના રહીશોના શ્વાસમાં અને મોઢામાં જતા તેઓને શ્વાસ લેવાની તકલીફ પડે છે. સાથે જ ભઠ્ઠી રજકણોથી પણ સ્થાનિકો ભારે પરેશાન થઈ રહ્યા હોય, જેથી તાત્કાલિક ભઠ્ઠીને રહેઠાણ ઝોનમાંથી દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. અમે 10 વર્ષથી અહીંયા બેકરી ચાલે છે અને ધુમાડો ને એવું નડે છે, ગંદકી થાય છે, અમારા છોકરાઓ માંદા પડે છે, વારે વારે કહે છે, પણ એ લોકો કઈ ધ્યાનમાં લેતા નથી. અરજી આપી છતાં કોઈ પણ એ લોકો કાર્યવાહી કરતા નથી. કેટલા સમયથી આ સમસ્યા છે? આ 10-11 વર્ષ થઈ ગયા અમારે છે. અમારે ધાબા પર સુવાતું નથી, અમારા છોકરા નાના છે, તે બીમાર પડે છે. આરોગ્ય ખાતાવાળાને જાણ કરી તમે? એ લોકોને જાણ કરી છતાં કોઈ પણ ધ્યાનમાં રહેતું નથી. આમ તમારું મહેશ કઈ સોસાયટી છે? બજરંગનગર સોસાયટી. શું તકલીફ છે? અહીંયા વારંવાર ધુવાડો આવે છે, ટાયરો હળગાવે છે, ઉપર ધાબા ઉપર બધા ઉનાળો છે એટલે બધા ધાબા ઉપર સુવા જાય, તો સુવાતું પણ નથી. એટલું સવારે નાકમાંથી બધી કાળા કલરની મસ નીકળે છે, એટલો ધુવાડો થાય. વારંવાર અમે ફરિયાદ કરી છતાં પણ કોઈ આરોગ્યવાળા બધા મિલીભગત થઈને આટલે ધુવાડો આ રીતે. કેટલા વર્ષથી આ સમસ્યા છે તમારે? અમે ઘણા વર્ષોથી અહીંયા, લગભગ અમારો જન્મ જ અહીંયા છે, પણ ઘણા વર્ષોથી અહીંયા રેસિડન્ટ છે, છતાં પણ બાજુમાં બેકરી છે. બેકરી હકીકતમાં ન હોવી જોઈએ, છતાં પણ આટલે કોમર્શિયલ વસ્તુ બનાવેલી છે. અને આરોગ્ય કેન્દ્રવાળાને ઘણીવાર જાણ કરવા છતાં એ લોકોની મિલીભગતથી આ બેકરી ચાલી રહી છે. જો મારુતિ બેકરીને તાત્કાલિક અસરથી દૂર નહીં કરાશે તો બજરંગનગર હાઉસિંગ સોસાયટીના રહીશો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.